ना होठ नो मरोड़ क्या मल
पासे रहूं तो भय के विखूटा पड़ी जाशू, पासे रहूं तो भय के विखूटा पड़ी जाशू, आघे रही ने मांडू छू अंगत थवानी वात, आघा छताय अंगत एवा आप सौ प्रियजनों हूँ अंकित त्रिवेदी हरिंद्र दवे पूर्वक स्वागत करू छू। समय ज वर्चुअल छे, आभासी छे, सत्यमा हरिंद्र दवेनी कविता छे, एटले वर्चुअल टू स्पिरिचुअल एनो एक आखो प्रवास छे। प्रवास तो शब्द में कहो, शुरुआत करी माटे अंत सुधी में यात्रा बनी जशे। हवे सोशल डिस्टन्सिंग नी साथे इमोशनल डिस्टन्स न थई जाय ये जोवानी तकेदारी आपणी छे। समाज महामारी में सपड़ायो छे, पेडेमिक छे, लोको एमनेम बर्थडे ना दिवसे पोतानो फोटो फेसबुक उपर मूके छे तोय रीप लखाय छे नीचे कमेंट में। एवा समय में आपणे जीवीए छीए त्यारे हरिंद्र भाई ने याद करवा छे। फूल पासे सुगंध होय, ए सुगंध पासे भार न होय एनी आपवी थी जेणे कोरा कागळ ने समझावी એ હરિન્દ્ર દવે છે। ફૂલમાંથી અત્તર થવું જ જોઈએ એવી કોઈ ખેવના હરિન્દ્રભાઈ પાસે નહીં। એ ફૂલ હોય ત્યારે આપોઆપ એની પૂર્ણતામાં માનનારા, એને ઉજવનારા હરિન્દ્રભાઈ શ્વાસ લેતા જાય અને હવાને થેન્ક યુ કહેતા જાય। પૃથ્વી ઉપર ચાલતા હશે તો પણ ધરતીને સોરી કહેતા હશે એવો એમનો જીવ। આજે હરિન્દ્રભાઈને યાદ કરવા છે। સર્જક સાથે સાંજ આ શ્રેણીની શરૂઆત જ એટલા માટે કરી કે એક સર્જકના સમગ્રતયા જીવનને જુદી રીતે જોવા જોઈએ। હરિન્દ્રભાઈ એટલે સમગ્ર અને વિશેષ બંનેમાં સવિશેષ। એમણે તો હુંની બાદ બાકી કરી નાખી પણ પછી જે કંઈ બચ્યું એમનો શબ્દ છે। આ શબ્દને આજે માણવો છે, વખાણવો છે, ગાવો છે, ગાઈને ઉજવવો છે। મેળો હવે હજુય 6 મહિના નથી થવાનો એમ માની લઈએ, થશે તોય મેળામાં ટીકા ઉત્સવ થવાનો છે એવું માની લઈએ, પણ પહેલાં એ મેળો હતો જ્યાં આંખનો ઉલાળો પણ હતો, કેસરીઓ સાફો પણ હતો, હલક હતી મેળામાં જવાની, ચાનક ચડતી હતી। ભલે બહેનપણીઓને ના નહીં આવું મેળે, મેળાનો મને થાક લાગે એવું કહી દીધું, પણ અંદરખાને તો નક્કી હતું કે મેળે જવાનું જ છે। આજે આપણે નક્કી કરીએ હરિન્દ્રભાઈના મેળે જવાનું। મિત્રો, હરિન્દ્રભાઈએ ગુજરાતી ગઝલ અને ગુજરાતી ગીત બંનેમાં સમર્થ કામ કર્યું, બારીક નકશી કામ કર્યું। ગઝલની વાત લાવે ત્યારે એ ગઝલના શબ્દો એને પ્રયોગે, ગીતની વાત આવે ત્યારે ગીતની નાજુકાઈ કાગળના ખભા ઉપર મૂકે, પણ એ બંને ભેગા થાય ત્યારે એક અદ્ભુત ગીત મળે છે। હજી વાયદો થાય છે, હજી તો કહેવાય છે કે જો આ રાત, આ મધરાત આમ જ રહે તો દિવસની જરૂર નથી। હજી તો સજન સ્વજન નથી થયા, એ ક્ષણ છે, થવાના છે એની ખાતરી પણ છે, પણ એ ખાતરી કરી લેવા માટે આ રાત અને રાત સાથે વાત બંને જરૂરી છે। ઢૂકડું ન હોજો પ્રભાત,
બહુ જલ્દી નજીક ન આવી જાય સવાર, એની તકેદારી કવિ તો રાખે જ છે પણ કવિના ગીતની નાયિકા પણ રાખે છે. આવો એને આત્મસાત કરીએ. આપણી પાસે ગુર્જર ગીરાનો એક એવો સ્વનામધન્ય અવાજ છે જેણે ખૂબ માતબર અને નોંધપાત્ર કામ કર્યું છે ગુજરાતી કાવ્ય સંગીતના. આ થોડાક ઉત્તમ કલાકારો સાથે આપણા સર્વોત્તમ સર્જકોને ઉજવવાનો ઉપક્રમ એટલે સર્જક સાથે સાંજ. આ સાંજમાં એક મિજાજ ઉમેરાય છે કલ્યાણી કૌઠાળકરનો. આવો ગઝલના શબ્દો ગીતના લયમાં ગૂંથાય છે ત્યારે જે રવાની આપણને મળે છે એને આત્મસાત કરીએ. સૂરજ ને કોઈ મહારાકી
આજ ધારી મારી મુલાકાત રે રૂપલે મળી છે રૂપલે મળી છે સારી રાત રે સજન એનું ઢૂંકડું ના હોજો પર પણ પગલા પાડે ને પછી
તો ગીત હતું રાત આખી ઝરમરના ઝાંઝર વાગે, આશિત દેસાઈનું સ્વરાંકન હતું. હરીન્દ્રભાઈનો માતા માટેનો, માતાની જાગૃતિ માટેનો પ્રેમ પણ એવો જ અજરા અમર રહ્યો. એમણે લખેલું કે મારી વિષાદ રજની હમણાં પૂરી થશે, તું સૂર્ય થઈ પ્રગટ, વરદાન માંગું આ સૃષ્ટિમાં તવ નિમિત્ત જીવી શકાય, એક આજ ભ્રાંતિ ઘટમાળ થકી હું જાગું. ઈશ્વર વરદાન માંગવાનું કહે ત્યારે મનુષ્ય શું કરે, પ્રભુ પાસે શું મંગાય અને શું ન મંગાય, એની આખી જિંદગી યાદ કરી હોય તો પણ વાસ્તવમાં પ્રભુ માગ માગ માંગે એ આપું એમ કહી હાજર થાય ત્યારે શું માંગવું. વિષાદની રાત્રિ પણ રાત્રિની માફક સમાપ્ત થાય છે, આ રાત્રિ પૂરી થયા પછી સવાર આવવાની જ છે. આ સવારના સૂર્ય તરીકે પરમ સ્વયં પ્રગટ થાય એ માંગી શકાય. વિષાદની રાત્રિ જવાની જ, પણ પછીની સવાર સંસારની સવાર હોવાને બદલે પરમાત્માની સવાર બને એ પ્રાર્થના કરી શકાય તો ઉત્તમ. ઘણી રાત્રિ પૂરી થાય છે, સવાર ઘણી પડે છે, એકાદ સવારે પરમાત્મા સૂર્ય બનીને પ્રગટે તો પછી રાત્રિનું થવાપણું નહીં રહે. અને જો એ રાત્રિ હોય તો એ રાત્રિમાં કાનોડો વાંસળી વગાડે, અને વાંસળી વગાડે ત્યારે શું થાય, પેલી ઘેલી ગોપીઓ પોતાના બધા જ કામ મૂકીને દોડી આવે કૃષ્ણ પાસે. રાસ રચાય ત્યાં સ્વયં બની જાય નિકુંજ, અને સર્જાય કશું કેવું અદ્વૈત, રાધા કૃષ્ણનું અદ્વૈત. હરીન્દ્રભાઈએ ફોડ પાડ્યા વગર આ વાતને લખી છે. દિલીપ ધોળકિયાએ એને સ્વરબદ્ધ કરી છે, બહુ મીઠું સ્વરાંકન છે. તમારી સમક્ષ એની પ્રસ્તુતિ કરે છે કલ્યાણી કૌઠાળકર. જાતી રહું થાય છે.
એક એ દ્વાર બંધ કરી દીધું તો કેટલાય માર્ગ આ આંખમાં સમાયા. હરીન્દ્રભાઈ કેવી પંક્તિઓ આપે છે આપણને. મુને જાતી રહું થાય છે એવું કહી અને પછી એમ કહે છે કે એક એ દ્વાર બંધ કરી દીધું તો કેટલાય માર્ગ આ આંખમાં સમાયા, થઈ ઉડી હું ચાલી, સાંભળો હવે પિંજરામાં રહી ગઈ માયા, હતું છાનું એ છલછલ છલકાય છે, મુને જાતી રહું થાય છે. જેણે બંધ કર્યું એણે તો આ શરીરનું પિંજરું બંધ કર્યું, પણ પેલો આત્મા તો વરેલો છે કાંજીને, એને કેવી રીતે બાંધશો? અને એના સુધી પહોંચતાનો રસ્તો પણ છલછલ છલકાય એવો રસ્તો છે. પ્રેમમાં પડીએ છીએ ને ત્યારે પ્રેમીઓ સિવાય બધાને ખબર હોય છે, પણ જ્યારે અદ્વૈતની વાત આવે ત્યારે એનો રંગ જુદો બને છે. હરીન્દ્રભાઈએ પુષ્કળ એવા ગીતો આપ્યા. એમણે તો એક નિબંધમાં લખ્યું પણ ખરું કે મૃત્યુ પામેલા વ્યક્તિના વખાણ આપણે એટલા માટે કરીએ છીએ કે આપણે અંદરખાને જાણીએ છીએ કે આપણી ઈર્ષા કરનારો એક વ્યક્તિ પૃથ્વી પરથી ઓછો થયો. આપણે જ છીએ એની વાત જ જુદી છે. હરીન્દ્રભાઈ ગીત લખે છે, હોઠ મલકે તો મોટી મહેરબાની, સાજન બડો મીઠો લાગે. મૂળ વાત તો એ જ કે સાજન હજુ હસ્યા નથી અને હોઠ જ મલકી શકે. કોઈની કોણી મલકી હોય એવું યાદ નથી, પણ હોઠ મલકે એનો મતલબ જ એ કે આટલા દિવસથી અક્કડ રહેનારો વ્યક્તિ પ્રેમમાં પડે છે ને
ત્યારે કેવો કૂણો કૂણો બની જાય છે. પછી સૂરજ પણ રાત પાળી કરીને આવે ને તો પણ પોતાનો લાગે. વાત પ્રેમની નીકળી છે. વાવ્યો હોય મોગરો અને ગુલાબની સુગંધ નીકળે ને એમ હરીન્દ્રભાઈ ગીતમાં આગળ ઉઘડે છે, ખીલે છે, ખુલે છે. માલવ દિવેટિયાનું સ્વરાંકન કલ્યાણીબહેનના કંઠ પાસે આત્મસાત કરીએ. બહુ રેર કહી શકાય એવું આ ગીત તમારી સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. ચાલતી ચંચલ હવાનો હાથ ઉઘડે
तो रंग मजीठो लागे, होठ मलके तो मोटी मेहरबानी, साजन थोड़ो मीठो लागे, होठ मलके तो मोटी मेहरबानी, साजन थोड़ो मीठो लागे, तारी संगात प्रेम नो अजाण्यो मुलक क्याक मीठो लागे, તારી આંખના ઉજાગરાનો છલકાતો રંગ જો મજીઠો લાગે. હવે આ મજીઠો રંગ કેમ સમજાવવો? જો કે પ્રેમનો રંગ આંખમાં લાગ્યો હોય એ રંગને પણ કેવી રીતે સમજાવવો? હરીન્દ્રભાઈએ ગુજરાતી ગીતોની રામનવમી ઉજવી, શબ્દો લખીને જાણે વસંત પંચમી ઉજવી, ગઝલો લખીને જન્માષ્ટમી ઉજવી. મસ્ત ઓલિયા ફકીરની અદાથી કોઈને ના ન કહી શકવાની એમની વાસ્તવિકતાએ એમને સર્જનથી જેટલા નજીક રાખ્યા એટલા જ માણસોની વચ્ચે મૌન રાખ્યા. એમનો શબ્દ પાકેલી છીપનો શબ્દ છે અને આ છીપ પાણીમાં નથી, આ રેતીના ધગધગતા રણમાં પાકેલી છીપ છે. એમને એ ખબર છે કે આ ઉજાગરો હું કરું છું એ મારી આંખોમાં પણ એટલો જ વંચાવવાનો છે, અનુભવવાનો છે, અને છતાંય મારે આવતીકાલ વિશે વાત કરવાની છે, કવિતા લખવાની છે. પીડાનો જુદો રંગ હરીન્દ્રભાઈના ગીતોમાં પણ ઉપસ્યો. મને એક કિસ્સો સુરેશ દલાલે કહેલો, સવારે એમએનું, હરીન્દ્રભાઈ એમએ ભણતા, એનું રિઝલ્ટ હતું. પન્નાબેન હાજર છે અત્યારે. એમએનું રિઝલ્ટ હતું અને હરીન્દ્રભાઈને નોકરીની ખૂબ જરૂર હતી. એમને ડિસ્ટિંક્શન મળી જાય તો એ નોકરી એમને માટે તૈયાર જ હતી અને ખૂબ જરૂરવાળી એ નોકરી હતી. રિઝલ્ટ આવ્યું ત્યારે પાસ ક્લાસ આવ્યો, બધા જ સપના ઉપર પાણી ફરી વળ્યું. જે લોકોએ હરીન્દ્રભાઈને પાસ ક્લાસ આપ્યો એ જ લોકો એ જ સાંજે એક કવિ સંમેલન અને એમાં પ્રમુખ હતા. હરીન્દ્રભાઈએ સુરેશભાઈને કવિતા સંભળાવી, બીજું કંઈ બોલી ન શક્યા. વાસ્તવિકતાનો રંગ જેણે સ્વીકારી લીધો હોય એની પાસે પછી ફરિયાદોનો રંગ ઓસરી જતો હોય છે જ્યારે એ સર્જક હોય ત્યારે. હરીન્દ્રભાઈએ ગીત લખ્યું અને ગીત સુરેશભાઈને સંભળાવ્યું. હરીન્દ્રભાઈ અને સુરેશભાઈ સ્વભાવથી બહુ જુદા, હળદર અને ચંદન જેટલો ફેર. પણ સુરેશભાઈએ ઘણીવાર કહે કે હરીન્દ્ર આટલો બધો સારો છે એને કારણે મને નુકસાન ગયું છે કે લોકો એની જોડે મારી સરખામણી કરે છે. ગીત લખ્યું અને સુરેશભાઈએ કહ્યું કે સાંજે આ જ ગીત રજૂ કર, એ લોકોને સંભળાવ, જરૂર છે કે તારે આ નોકરીની કેટલી જરૂર હતી અને તમે લોકોએ શું કર્યું. હરીન્દ્રભાઈએ ગીત કવિ સંમેલનમાં રજૂ કર્યું, ભારતીય વિદ્યા ભવન્સમાં કવિ સંમેલન. દિલીપ ધોળકિયા હાજર. દિલીપભાઈએ બેકસ્ટેજમાં આવીને કહ્યું, મને આ ગીત આપશો? હરીન્દ્રભાઈએ ગીત આપ્યું. સ્વરકારે થોડીક વિશેષતાઓ ઉમેરી એકાદ જગ્યાએ. હરીન્દ્રભાઈએ કહ્યું, એ તમારી. લતાજીએ આ ગીત આકાશવાણી માટે રેકોર્ડ કર્યું. આ પણ એક જુદો અલાયદો કિસ્સો છે. લતાજી રિજિનલ લેંગ્વેજનું એક ગીત રેકોર્ડ કરવા આકાશવાણી આવ્યા, ગીત રેકોર્ડ કર્યું. પછી એક પણ ગીત રેકોર્ડ થઈ ન શક્યું લતાજીથી. ઘરે ગયા, બે ત્રણ દિવસ રહીને વળતો ફોન દિલીપભાઈને કર્યો કે દિલીપભાઈ, તમે જે ગીત મારી પાસે ગવડાવ્યું મને એવું લાગે છે કે થોડુંક અધૂરું રહી ગયું છે, મારાથી મારે ફરી ગાવું છે એ ગીત. આકાશવાણી માટે લતાજી ફરીથી ગીત ગાવા માટે આવ્યા. આ પણ આ એક ગીતની નોંધપાત્ર વાત છે.
શબ્દો નથી ખોલતો, કારણ કે આ ગીત નિરાશ થવા માટે નથી, ઉદાસ થવા માટે નથી, પડી ભાંગી જવા માટે નથી. આ ગીત શીખવા માટે છે, થોડીક ઠોકરો રસ્તાને સરખો કરી આપે છે એના માટે છે, થોડીક ઉદાસી આપણા ઉન્માદમાં જ વધારો કરી આપે છે એના માટે છે, થોડોક વિરહ શાશ્વત મિલનને સામો ધરી આપે છે એના માટે છે. આ ગીતમાં સપના નાસીપાસ નથી થયા, આ ગીતમાં સપનાએ જાણે આપણને બધાને કહ્યું છે કે પ્રત્યેક આવતીકાલનું સરનામું આજ છે. તમે ઊભા થઈ તમારા ધ્યેયને વળગો તો પછી કોઈ બહાનું, કોઈ ફરિયાદ તમારી પાસે બચતી નથી. આવો એને સાંભળીએ, કલ્યાણી કૌઠાડકર પાસેથી, દિલીપ ધોળકિયાનું સ્વરાંકન, હરીન્દ્ર દવેના શબ્દો. એક ર
સૂરજ કણ સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઉડે પલકમાં ઢળી પડે રજ કણી સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઉડે પલકમાં ઢળી પડે ગીતનો ભાવ આપણને કેવો એની જોડે તાણીને લઈ જાય છે. આ સર્જકો આપણી ભાષાની મૂડી છે. અકાદમીએ સર્જક સાથે સાંજ દ્વારા એક જુદું નવોન્મેષને સાથે રાખીને કરેલું આ કાર્ય છે. રામભાઈને શત શત વંદન છે. આજના આ પેન્ડેમિકના સમયમાં લોકો ઘરે છે, શું જોવું એ નક્કી કરે છે અને કશું જોઈ નથી શકતા એવા સમયે આપણે થોડીક હકારાત્મકતા આ સમાજને ન આપી શકીએ? આ સર્જકોએ પાનાઓ ભરી ભરીને એને સંજવારી છે. આપણે થોડાક અબીલ ગુલાલના છાંટણા એને ઉડાડ્યા છે. બહુ મોટું યશકર્મ છે આ, જો સમજી શકાય તો. ભૂલો તો દરેકને કાઢતા આવડે છે, ફૂલો જોતા આવડે ને, એની આંખો જ બગીચો હોય છે. વાત તો આંખોની છે. આંખોમાં હવે નંદલાલ છે, અને નંદલાલ છે એટલે આંખોમાં આંસુ પણ છે. હવે આંખોમાં જ આંસુ હોય, આંખોમાં જ નંદલાલ હોય, અને પછી આપણે જઈએ યમુના કિનારે તો શું થાય? મટુકીમાં યમુનાનું જળ લઈએ. તકલીફ તો એ જ છે કે હવે કોને છોડું અને કોને ચાખું. અદાયગીની ઉત્તમ રચના, હરીન્દ્રભાઈના ગીતોની, એમના સર્જનની વાત થાય છે ને ત્યારે જાણે અજાણે ગુજરાતી કાવ્ય સંગીતનો પણ એક નાનો મોટો સિસ્મોગ્રાફ મળે છે
સ્નેહનો કેટલું મોટું ફલક છે. માલવ દિવેટિયા પણ છે, દિલીપ ધોળકિયા પણ છે, આશિત દેસાઈ પણ છે, અને હવે આવે છે એ અજીત શેઠ અને પુરુષોત્તમ ઉપાધ્યાયનું સાયુજ્ય પણ છે. સાથે મળીને કરેલી આ રચના બહુ ઓછા લોકોને ખબર છે કે બંને સાથે મળીને કરેલું આ કામ છે. પુરુષોત્તમભાઈ પાસેથી સાંભળવી એ તો જુદી અવસ્થાનો અનુભવ છે, પણ કલ્યાણીબેન ગાય ત્યારે પણ એનો અનુભવ અદકેરો રહે છે. વાત કાંજીની છે અને વાત વહાલની પણ છે. તમારી પાસે પ્રેમમાં જ્યારે બહુ ચોઈસ હોય ને ત્યારે આપણે સ્થિર થઈ જવું, પ્રેમ નક્કી કરે એ તરફ વહેવું. આ ગીતમાં હરીન્દ્રભાઈ કંઈક એવી મોજ કરાવે છે. કલ્યાણીબેન પાસેથી એને આત્મસાત કરીએ. મારા નેણમાં સમાયા નંદલાલ રે, મારી મટુકીમાં જમુના હું તો કોને ઢોળું ને કોને સંઘરું રે, મારી મટુકી માં જમુના નાની હો, મારા નેણમાં સમાયા મટુકી માં જમુના નાની હો, મારા નેણમાં સમાયા નંદલાલ રે ને, મારી મટુકી માં જમુના નાની હું તો કો
મટુકી માં જમુના નાની રે મારા નૈણમાં સમાયા નંદલાલ રે રે મારી મટુકી માં જમુના નાની હું તો કોને ઢોળું ને કોને સંભરું રે મારી મટુકી માં જમુના એક વખત સુરેશ દલાલે સુંદરમના ગીતોનો કાવ્યોનો કાર્યક્રમ કર્યો. કાર્યક્રમ પૂરો થયો અને જે હોસ્ટ હતા એમને ત્યાં સુંદરમ ગયા, સુરેશભાઈ એમને લઈ ગયા. ત્યાં સુંદરમે ફરીથી એમનું જે ગીત સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. રાતની વાત હતી, ઘડાની વાત હતી. સુંદરમ એકદમ ભાવવિભોર એટલે એટલું બોલ્યા કે ઘડો ખાલી હોય તો જ સારું, એ તરી શકે, ખાલી થઈ જવું જોઈએ. થોડાક દિવસો પછી ઉમાશંકર જોશી મુંબઈ આવ્યા, સુરેશભાઈ એમની સાથે હતા. ઉમાશંકરભાઈએ સહજ કુતૂહલવશ પ્રશ્ન કર્યો કે કેવો રહ્યો સુંદરમનો કાર્યક્રમ. સુરેશભાઈએ વાત કરી કે ખૂબ સુંદર રહ્યો. એમણે એક સરસ વાત કરી કે ઘડાનું સાર્થક્ય એ છે કે એ ખાલી રહે, એ ખાલી હોય તો જ તરી શકે. ઉમાશંકર બે સ્ટાલવર્ડ્સ પોતાના વિચારોની આપલે કેવી રીતે કરતા હોય છે. એમણે એમ કહ્યું કે ઘડાની સાર્થકતા એમાં છે કે એ ભરાય અને પછી તરે. હવે આ બંને વાત મકરંદ દવે સુધી પહોંચી. મકરંદભાઈને કહ્યું કે સુંદરમ એમ કહે છે કે ઘડો ખાલી રહેવો જોઈએ, ઉમાશંકર કહે છે કે ઘડો ભરેલો રહેવો જોઈએ, એમાં એની સાર્થકતા છે. અને મકરંદ દવે સાવ ત્રીજી જ વાત કરી. એમણે એમ કહ્યું કે ઘડાની સાર્થકતા તો કૃષ્ણની કાંકરી વાગે અને ફૂટી જાય એમાં જ છે. આ સમજી શકીએ ને તો સાહિત્ય, આધ્યાત્મ, જીવન, જીવનની ઘટમાળ બધું જ સમજી શકાય. કૃષ્ણ નથી અને આપણી શોધ કૃષ્ણ છે એની છે. કૃષ્ણ ક્યાં છે એના નામ, સરનામા અને ઠેકાણા તો આપણી પાસે છે. એક ઠેકાણું તો હરીન્દ્ર દવે પોતે જ છે. રજનીશજીએ લખેલું કે આપણે ઈશ્વરને પત્ર લખીએ છીએ પણ નીચે સરનામું સંસારનું હોય છે એટલે પહોંચતો નથી. હરીન્દ્રભાઈએ પત્ર તો લખ્યો પણ સરનામું સાહિત્યનું રાખ્યું એટલે પહોંચ્યા. આજ હરીન્દ્રભાઈ એમ કહે છે કે માધવ ક્યાંય નથી મધુવનમાં, હવે જઈએ છીએ ત્યારે કેવો વિરહ સાલે છે. માધવ તો નથી, રાધા પણ નથી, હવે રાસનો પણ હાસ થઈ ગયો છે. હવે જીવન ઘૂમે છે, ગરબે નથી ઘૂમતું. વર્ટિગોનો પ્રોબ્લેમ થઈ ચૂક્યો છે કારણ કે આપણે આપણી ભીતર જ ભૂલા પડી ચૂક્યા છીએ. કૃષ્ણ યાદ આવે અને મધુવન યાદ આવે, મધુવન યાદ આવે
તો પેલી ફૂટી ગયેલી કાંકરી પણ યાદ આવે જે હવે વાગતી નથી. ઘડાઓ પાકેલા છે અને હવે તૂટતા નથી. હરીન્દ્રભાઈના શબ્દો, આશિત દેસાઈનું સ્વરાંકન, કલ્યાણી કૌઠાળકરનો સ્વર.
મિત્રો, ક્યાંય નથી મધુવનમાં માધવ, એની યાદ તો છે જ, યાદમાં તો માધવ જ છે. યાદ આવવું, યાદ કરવું અને યાદમાં રાખવું ત્રણેય જુદી પરિસ્થિતિ છે. યાદમાં રાખી નથી શકતા ને, એટલું દાઢમાં રાખવાની આપણે શરૂઆત કરી છે. યાદમાં રાખીએ છીએ ને ત્યારે હરીન્દ્રભાઈનો સ્વભાવ જ આપણને ઘેરી વળતો હોય છે. વાત એક પાન જોયું, લીલું જોયું અને વ્યક્તિ યાદ આવી એની છે. આપણે ત્યાં પહેલાં દુકાનદારો એક પાટિયું રાખતા, એક જ ભાવ 200 રૂપિયા. ઘરાક બહુ રકઝક કરે એટલે એ પાટિયું બીજી બાજુ ફેરવી દે, ત્યાં લખ્યું હોય એક જ ભાવ 100 રૂપિયા. દરેક વ્યક્તિ પાસે આવું એક નહીં લખેલું પાટિયું હોય છે, જેની એક બાજુ એમ લખ્યું હોય છે કે હું તને ભૂલી ગયો છું અને બીજી બાજુ લખ્યું હોય છે કે હું તને કેમ ન ભૂલી શકું. યાદનું આવું કંઈક મહાત્મ્ય એક ગીતમાં સચવાયું છે. યાદ આવે છે ને ત્યારે જાણે મોસમનો પહેલો વરસાદ થઈને આવે છે. મોસમનો પહેલો વરસાદ યાદ લાવે એ જુદી વાત છે. અમસ્તાએ પંખી ટહુકે અને એમ થાય કે આમાં જો ગમતી વ્યક્તિનો ટહુકો ભળે, રણકો ભળે, તો દિવસને આસોપાલવના પાંદડાથી શણગારવું. આવું થાય પ્રેમની આ નિત્ય નૂતન શાશ્વત સાર્થકતાનું ગીત છે. હરીન્દ્ર દવેના ગીતોની વાત કરીએ, કાવ્ય સંગીતની વાત કરીએ ત્યારે આ એક ગીત પાસે અટકવું પડે. આવો એને આત્મસાત કરીએ. સુરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયની આ સદાબહાર યાદગાર રચના કલ્યાણી કૌઠાડકર પ્રસ્તુત કરે છે. કોઈ ઠાનું મલક્યું ને તમે યાદ આવ્યો, કોઈ ઠાનું મલક્યું ને તમે યાદ આવ્યો, જાણે બ્રહ્માંડ દીઠો તમે યાદ આવ્યા.
મિત્રો, લિટરલી એકેડમીના આ વર્ચ્યુઅલ આંગણે આપણે હરીન્દ્રભાઈની કવિતાથી સ્પિરિચ્યુઅલ થઈ રહ્યા છીએ, જે મિત્રોએ સંગત કરી એમનો નામોલ્લેખ કરું છું. તબલાની સંગત કરી મનીષી રાવલ, ઓક્ટાપેડની સંગત કરી મનીષ કંસારા, કીબોર્ડની સંગત કરી રુજુલ શાહ. સરસ રીતે હરીન્દ્રભાઈના ગીતોને એક જુદો આફતાબ આપ્યો કલ્યાણી કૌઠાડકર. ટેકનિકલ જે કંઈ સંભાળ્યું એ ભાઈ વિશ્વ, એમના અમે આભારી છીએ. સાથે મિનેશ સાઉન્ડ સિસ્ટમ પર, એના અમે આભારી છીએ. રિંગ ઉપર અમે પહેલી જ વાર આ સેરેમની કરી. અમારો પણ આ એક નવો અનુભવ રહ્યો. લગભગ લોકડાઉન દરમિયાન બધા જ કાર્યક્રમો અહીંયાથી આ જ રીતે આમ જ થયા છે, છતાંય કદાચ તમારા સુધી પહોંચવામાં રસક્ષતિ થઈ હોય તો આખો એ કાર્યક્રમ આપણે રેકોર્ડ કરેલો છે, એને બીજી વાર બતાવીશું. કેટલીક વ્યક્તિઓને અને કેટલાક કાર્યક્રમોને બીજી વાર જોવાનો પણ લાવો હોય છે. મિત્રો, બહુ સાચી વાત. અમે હૃદયપૂર્વક રામ ગઢવીના આભારી છીએ. એક ફોન પર એમણે કહ્યું કે આપણે એક સિરીઝ શરૂ કરીએ, અને તરત જ એમણે કીધું કે હરીન્દ્રભાઈથી વિશેષ બીજું કોણ હોઈ શકે, એમનાથી શરૂ કરીએ. એમના માર્ગદર્શનમાં, એમના વડપણમાં, એમની દોસ્તીમાં જે કંઈ થઈ શક્યું એ તમારી સમક્ષ પ્રસ્તુત કર્યું. ખાસ આભાર આશીષભાઈનો અને ગિનીબેનનો, જે મને હંમેશા છેલ્લા એક અઠવાડિયાથી સહન કરી રહ્યા છે. મિત્રો, હરીન્દ્રભાઈ તો કહે છે કે મારી જો શીખ લ્યો તો સુંવાળા થશો નહીં, થઈને સુંવાળા સૌને દુભાવ્યાનો થાક છે. આપણે આ થાકને સ્વર અને શબ્દથી ઢાંકીને ઉત્સવ સ્વરૂપે રજૂ કર્યો. હરીન્દ્રભાઈના શબ્દો એટલે વરસાદની મોસમ. આ શબ્દોને આજે આ ક્ષણે વિરામ આપવા છે, કારણ કે તમારા મનના એકાંતના સ્થળોમાં એ શબ્દોએ હવે તમારી જોડે દોસ્તી બાંધવાની છે. આ કાર્યક્રમને અહીંયા સમાપ્ત કરું એ પહેલાં હું આશીષ મહેતાને વિનંતી કરીશ કે આભારની આત્મીયતા પ્રગટ કરે. આશીષભાઈ, પહેલું તો આ પ્રોગ્રામમાં ઘણી જ સાઉન્ડમાં તકલીફ પડી, એના માટે નથી અંકિતભાઈનો પ્રોબ્લેમ કે નથી, થોડી ટેકનિકલ ડિફિકલ્ટીઝ હતી, એટલે હું ગુજરાતી લિટરરી એકેડમીમાં બધા સભ્યોને ખાસ પ્રોમિસ આપું છું એક, કે હું અઠવાડિયાની અંદર આ ઓરિજિનલ સાઉન્ડ સાથે વિડીયો અપલોડ કરીશ આપણી વેબસાઇટ ઉપર, અને ફરી એકવાર બધાને લિંક મોકલી આપીશ, જેથી આપણે કલ્યાણીબેને જે સુંદર ગાયું છે એ મિસ ના કરીએ, અને અંકિતભાઈ જે સુંદર બોલ્યા છે પણ આપણે મિસ ના કરી શકાય, એટલે એકવાર ફરીવાર જોવો પડશે આ પ્રોગ્રામ જરૂર. અંકિતભાઈ કીધું એમ, અંકિતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. સવાર સવારમાં તમને બધાને મેં ભેગા કર્યા, અને તમે જે મહેનત કરી આ અઠવાડિયા માટે, આ અઠવાડિયાથી, એના માટે આ કોવિડને લીધે વારંવાર આપણા કલાકારો બદલાતા ગયા, પણ અમારું નસીબ કે અમને કલ્યાણીબેન મળી ગઈ. વાહ, એટલે ખૂબ ખૂબ આભાર સૌનો, મનીષીભાઈ, મનીષનો, ઋતુ, અને વિશ્વભાઈ, તમને વિનંતી કરીશ કે મને વિડીયો મોકલી આપજો, ફરી એકવાર શેર કરજો. મિનેશનો આભાર, જેમણે આ ટેકનિકલી આપણને બધું પ્રોવાઈડ કર્યું, એ સાથે સૌનો આભાર માનીને હું આજની આ સભાનો અંત લાવું છું. થેન્ક યુ વેરી મચ એવરીબડી, થેન્ક્સ ફોર જોઈનિંગ, થેન્ક યુ.